विद्यार्थी मित्रों अपने लास्ट लेक्चर में बेसिक सुधी कम्प्लीट करी हो बराबर छे अने आई बुक में पण जे पहेलो आपणे भाग में आपेली हती तमने एबीसीडी ए आपणे कम्प्लीट करी। हवे आपणे तमारा पाठ्यपुस्तक माथी चोपड़ी माथी यूनिट नंबर वन स्टार्ट करीशुं। यूनिट वन कयो छे? गेट अप एंड डांस। गेट अप एटले के उभा थाओ, एंड डांस अने नाचो। गेट अप एंड डांस, उभा थाओ अने नाचो। हवे विद्यार्थी मित्रों आज आपणे यूनिट वन स्टार्ट करीए छीए। तमारी जे इंग्लिश नी नोटबुक छे तो ई नोटबुक नी अंदर तमारे नवा पेजे हेडिंग मारवानुं छे यूनिट वन गेट अप एंड डांस। आजनी तारीख लखवानी छे, वार लखवानो छे अने आगळ अनुक्रमणिका जे तमे बनावी छे तो ए अनुक्रमणिकामां पण हेडिंग मारवानुं छे यूनिट वन अने नीचे हेडिंग मारवानुं छे एक्टिविटी वन। पहली लीटीमां हेडिंग मारवानुं एक्टिविटी वन अने पछी तमारी जे आ स्पेलिंग छे તે સ્પેલિંગ બધા લખવાના છે વ્યવસ્થિત। ત્રણ બોક્સ પાડીને મારી જેમ જ લાઈનને આ લાઈન છે તો લાઈનને અડીને જ લખવાનું। અહીંયા પણ આપણે સ્પેલિંગ આ લાઈનને અડીને જ સ્ટાર્ટ કરવાનું બરાબર છે અને પહેલો અક્ષર કેપિટલ કરવાનો, મારી જેમ પહેલો અક્ષર મોટો જ કરવાનો છે। બધાનું રાઇટિંગ સારું હોવું જોઈએ અને ફરજિયાત બધાએ આ એક્ટિવિટી 1 ના સ્પેલિંગ છે તે તમારે તમારી બુકમાં લખવાના છે બરાબર છે। હવે જુઓ एचओपी होप एटले के एक पगे कूदवू। एल आई डबल टी एल ई लिटल, लिटल एटले थोड़ू। जे यू एम पी जम्प एटले कूदवू। ओ एन ई वन एटले एक। टी डबल्यू ओ टू एटले बे। टी एच आर डबल ई थ्री एटले त्रण। आर यू एन रन एटले दौड़वू। एच टी आर ई टी सी एच स्ट्रेच एटले के खेचवू। एस के आई पी स्कीप एटले दोरड़ा कूदवा। टी ए पी टेप एटले टपली मारवी। वाय ओ यू आर योर एटले तमारू। के एन डबल ई नी एटले घूटण। बी ई एन डी बेंड, बेंड एटले वळवू। एन ओ टी नोट एटले हलावू। वाय ओ यू आर योर एटले तमारू। एच ई हेड ए डी हेड, हेड एटले माथू। वाय ए डबल्यू एन यान एटले बगा सुखावू। एस एल डबल ई पी स्लीप, स्लीप एटले सू। बी ई डी बेड एटले पलंग। आई एन इन એટલે માં। હવે વિદ્યાર્થી મિત્રો આ સ્પેલિંગ છે એ તમારે મોઢે પણ કરવાના છે। તમે આ સ્પેલિંગ મોઢે કરશો તો તમને એક્ટિવિટી 1 છે એ સરળતાથી યાદ રહી જશે બરાબર છે। તો બધા જ વિદ્યાર્થીઓએ આ સ્પેલિંગ તમારી નોટમાં લખવાના છે અને શું કરવાના છે? મોઢે કરવાના છે। ખૂબ જ સરસ અક્ષરે ત્રણ બોક્સ પાડવાના છે, બોક્સમાં લાઈન છે તેને અડીને જ લખવાનું છે અને ખૂબ જ સારા અક્ષર કરવાના છે બરાબર છે। તો હવે આપણે એક્ટિવિટી 1 ભણીએ। તો એક્ટિવિટી 1 હોપ અ લિટલ। હોપ એટલે, હોપ એટલે આપણે સ્પેલિંગમાં જોયું એક પગે કૂદવું। લિટલ, લિટલ એટલે થોડું, થોડુંક એક પગે કૂદો। હોપ અ લિટલ, થોડુંક એક પગે કૂદો। જમ્પ અ લિટલ, જમ્પ, જમ્પ એટલે કૂદવું, બે પગે કૂદવું। અ લિટલ, લિટલ એટલે થોડું, તો શું કહે છે? થોડુંક બે પગે કૂદો। હોપ અ લિટલ, હોપ અ લિટલ, થોડુંક એક પગે કૂદો। જમ્પ અ લિટલ, લિટલ એટલે થોડું, જમ્પ એટલે કે કૂદવું, થોડું બે પગે કૂદો। 1 2 3 1 2 3 ફરી એકવાર જોઈ લઈએ। હોપ અ લિટલ, થોડું એક પગે કૂદો। જમ્પ અ લિટલ, થોડું બે પગે કૂદો। 1 2 3 1 2 3 બીજી જે તમને પેરેગ્રાફ છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું જ હશે, અહીંયા ન આપ્યું હોય તો ન, જેની પાસે પાઠ્યપુસ્તક ન હોય તો મેં બોર્ડ ઉપર લખેલી છે
रन अ लिटल, रन એટલે દોડવું, લિટલ એટલે કે થોડું, થોડું દોડો. સ્કીપ અ લિટલ, સ્કીપ એટલે દોરડા કૂદવા, લિટલ એટલે કે થોડા, થોડા દોરડા કૂદો. ટેપ યોર ની, ટેપ એટલે ટપલી મારવી, યોર એટલે તમારા, ની ની એટલે શું થાય, ઘૂંટણ, શું થાય આપણા જે પગના ઘૂંટણ હોય ને તે, તો કે ટેપ યોર ની, તમારા ઘૂંટણ પર ટપલી મારો. ટેપ એટલે ટપલી મારવી, યોર એટલે તમારા, અને ની એટલે ઘૂંટણ, તમારા ઘૂંટણ પર ટપલી મારો. રન અ લિટલ, થોડુંક દોડો. સ્કીપ અ લિટલ, થોડાક દોરડા કૂદો. ટેપ યોર ની, તમારા ઘૂંટણ પર ટપલી મારો. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે. બેન્ડ અ લિટલ, બેન્ડ, બેન્ડ એટલે શું થાય, વળવું. અ લિટલ, લિટલ એટલે થોડું, થોડા વળો. સ્ટ્રેચ અ લિટલ, સ્ટ્રેચ એટલે કે ખેંચવું, થોડું ખેંચો. લિટલ એટલે તો થોડુંક જ થાય, અને સ્ટ્રેચ એટલે ખેંચવું, એટલે થોડું ખેંચો. નોટ યોર હેડ, નોટ એટલે કે હલાવવું, યોર એટલે તમારું, હેડ એટલે માથું, તમારું માથું હલાવો. નોટ એટલે હલાવવું, યોર એટલે તમારું, અને હેડ એટલે કે માથું, તમારું માથું હલાવો. બેન્ડ અ લિટલ, થોડુંક વળો. સ્ટ્રેચ અ લિટલ, થોડુંક ખેંચો. નોટ યોર હેડ, તમારું માથું હલાવો. ત્યાર પછી છે યાન અ લિટલ. યાન, યાન એટલે બગાસું ખાવું, લિટલ એટલે કે થોડું, થોડું બગાસું ખાવું. સ્લીપ અ લિટલ, સ્લીપ એટલે કે સૂવું, થોડું સૂઈ જાઓ. ઇન યોર બેડ, ઇન એટલે કે માં, યોર એટલે તમારા, બેડ એટલે કે પલંગ, તમારા પલંગમાં. શું કહે છે, યાન અ લિટલ, થોડુંક બગાસું ખાવો. સ્લીપ અ લિટલ, થોડુંક સૂઈ જાઓ. ઇન યોર બેડ, તમારા પલંગમાં. તો આપણે ફરી એક વાર આપણે આખી કવિતાનું રિવિઝન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને આનું ભાષાંતર પણ આવડવું જોઈએ, અને કેમ વચાય છે ઇંગ્લિશમાં તે પણ તમને આવડવું જોઈએ. બરાબર છે, સ્પેલિંગ જે આગળના છે, કોઈ શબ્દ એવો હોય કે તમને ખબર નથી પડતી કે આને શું વચાય, તો આગળ જે મેં તમને સ્પેલિંગ લખાવ્યા એમાં એ વાંચજો, એટલે તમને ખ્યાલ આવી જશે. હોપ અ લિટલ, થોડુંક એક પગે કૂદો. જમ્પ અ લિટલ, થોડુંક બે પગે કૂદો. વન ટુ થ્રી, એક બે ત્રણ. રન અ લિટલ, થોડુંક દોડો. સ્કીપ અ લિટલ, થોડાક દોરડા કૂદો. ટેપ યોર ની, તમારા ઘૂંટણ પર ટપલી મારો. બેન્ડ અ લિટલ, થોડુંક વળો. સ્ટ્રેચ અ લિટલ, થોડુંક ખેંચો. નોટ યોર હેડ, તમારું માથું હલાવો. યાન અ લિટલ, થોડુંક બગાસું ખાવો. સ્લીપ અ લિટલ, થોડુંક સૂઈ જાઓ. ઇન યોર બેડ, તમારી પલંગમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી એક્ટિવિટી 1 છે તે પૂર્ણ થઈ. બરાબર છે, હવે તમારે જે સ્પેલિંગ લખો ત્યારબાદ આખી એક્ટિવિટી જેમ મેં લખી છે અને આ પેરેગ્રાફ લખીને સામે ભાષાંતર લખવાનું, આવી જ રીતના મારે બાજુમાં મેં અહીંયા ભાગ પાડ્યો છે, પરંતુ તમારે પહેલો પેરેગ્રાફ, બીજો, એની નીચે આ ત્રીજો, અને એની નીચે ચોથો, એવી રીતના લખવાની છે. બરાબર છે, આવી જ રીતના સામે તમારે ભાષાંતર લખવાનું છે, અહીંયા ઇંગ્લિશ લખવાનું છે, અને બધાએ એક્ટિવિટી 1 છે તે મોઢે કરવાની છે. એક્ટિવિટી 1 ની જે પોયમ છે તે બધાને આવડવી જોઈએ. હવે પછી જ્યારે પણ તમને સ્કૂલે બોલાવવામાં આવશે ત્યારે હું તમને એક્ટિવિટી 1 ની પોયમ મોઢે પૂછીશ. બરાબર છે, અને આના સ્પેલિંગ છે તે પણ મોઢે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 2 ભણીશું. થેન્ક યુ.